ભુજના આરટીઓ રેલવે સ્ટેશન ખાતે સૌથી મોટો અને પ્રતિષ્ઠિત ગણાતો માતાના મઢ પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ. આરટીઓ રેલવે સ્ટેશન સાઇટમાં સૌથી પ્રતિષ્ઠિત અને મોટો ગણાતો નમો માતાના મઢ પદયાત્રી સેવા કેમ્પ ગઈકાલે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. લોણામજનના અધ્યક્ષ અને ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર મુકેશભાઈ ચંદે, રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હરેશભાઈ તન્ના સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કેમ્પ ખુલ્લો મૂક્યા બાદ અંબેધામના પરમ પૂજ્યમાં ચંદુમાં પણ ખાસ હાજર રહ્યા હતા અને સમાજના નવનિયુક્ત હોદ્દેદારો, રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત આયોજન જયંતિભાઈ ઠક્કર પરિવાર, લકી ગ્રુપ તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉડીને આંખે વળગી તેવી વિશેષ માહિતી એ હતી કે છેલ્લા કેટલાક સમયથી અંગદાન જાગૃતિ વિશે કામ કરી રહ્યા દિલીપભાઈ દેશમુખે દાદા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાનના સંકલ્પ કરાવ્યા હતા. રઘુવંશી સોશિયલ ગ્રુપના જિલ્લાના પ્રમુખ જિજ્ઞાબેન ઠક્કરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ રેશ્માબેન ઝવેરી, ગોદારીબેન, લીનાબેન ઠક્કર, પૂજા ગેલાણી, ગીતાબેન રૂપાલેન વગેરેનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ, ડૉક્ટર મુકેશભાઈ ચાંદે, જયેશભાઈ ઠક્કર, જિગ્નેશભાઈ ઠક્કર કતિરા, કન્સ્ટ્રક્શનના હરીશભાઈ કતિરા અને રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી કેમ્પના આયોજનને બિરદાવી શુભકામના પાઠવી હતી. કેમ્પના ઉદઘાટન પ્રસંગે રઘુવંશી સોશિયલ ગ્રુપના તમામ બહેનો પણ ખાસ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.